મુંદ્રાના અદાણી પોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા કાર્ગોનું પોર્ટ પર હેન્ડલિંગ નહીં કરાય. મુંદ્રા અદાણી પોર્ટે આ નિર્ણય કર્યો, જેમાં ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતો કાર્ગો મુંદ્રા પોર્ટ પર હેન્ડલિંગ નહીં કરાય. 15 નવેમ્બરથી 3 દેશમાંથી આવતો કાર્ગો હેન્ડલિંગ નહીં કરાય. મુંદ્રા પોર્ટની ટ્રેડ એડવાઇઝરી કમિટીએ આ નિર્ણય લીધો. તાજેતરમાં જ ડ્રગ્સ કાંડને લઈને મુંદ્રા પોર્ટ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું અને અવારનવાર મુંદ્રા પોર્ટ સામે થતા આક્ષેપને લઈને આ નિર્ણય લેવાયો છે. કરોડોના ડ્રગ કાંડને લઈને અદાણી પોર્ટની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા. 2 કન્ટેનરોમાં 21 કરોડનું ડ્રગ્સ તાજેતરમાં જ DRIએ જપ્ત કર્યું હતું. વધુ જાણકારી લઈશું સંવાદદાતા જય દવે પાસેથી. જય, જે રીતે મહત્વનો નિર્ણય કર્યો છે ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કાર્ગોને નહીં લાવવા પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે? આમ તો જે જહાજો આ દેશોમાંથી આવતા હોય છે તેનું એક સખત પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે છેલ્લા પાછલા 1 મહિનાની અંદર ડ્રગ્સનું ભારતનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ છે તે મુંદ્રા અદાણી બંદર પરથી ઝડપાયું, જેને DRIએ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારબાદ જે રીતે અદાણી સામે ઘણા બધા સવાલો ઉભા થયા હતા, તેની સુરક્ષા, પોર્ટની સુરક્ષા મામલે પણ અનેક સવાલો ઉભા થયા હતા, ત્યારે આ જે એડવાઇઝરી છે તેના દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને નવેમ્બર મહિનાથી જે આ 3 દેશોમાંથી આવતા જહાજો છે તેનો કાર્ગો છે તે મુંદ્રા અદાણી પોર્ટ પર હેન્ડલિંગ કરવામાં નહીં આવે તેવો મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ચોક્કસથી જે રીતે મુંદ્રા અદાણી સામે સવાલો ઉભા થયા હતા તેને લઈને જ આ કદાચ નિર્ણય લેવાયો હોય તેવું હાલ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. નરેન્દ્ર, આભાર જય, સમગ્ર જાણકારી બદલ. તો મુંદ્રા અદાણી પોર્ટે મહત્વનો નિર્ણય કર્યો, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા કાર્ગોનો હેન્ડલિંગ નહીં કરવામાં આવે. આ હતા અત્યાર સુધીના સમાચાર.